જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. ખેતીનું કામ, ઘરકામ, શ્રી પરબ હતું એટલા માટે, અને કિશન પણ આવ્યો હતો બે દિવસની રજા હતી, તો એના કપડાં, એનો નાસ્તો ભેગું થઈ ગયું, તો વિડિયાનું પણ વહેલા મોડું થાય છે, ટાઈમે મૂકાતો નથી, કારણ રજા પણ પડી જાય છે. તો આજે તો કપડાં ધોઈ લઈને બેસી ગયા છે સવાર સવારમાં, અને બધાએ ધોઈ પણ નાખ્યા છે, ને આજે કપડાં ઝાઝા હતા એટલે એક ગણ મશીનમાં નાખી દીધો, અને બીજા એક ડોલ જેટલા ધોઈ, અને ડોલમાં નાખીને હવે દોરીએ પાડી દઈ. દોરીએ પાડીને હજી નાહી ધોઈ, અને રસોઈ કામ, ને કિચનનો હજી થોડોક ખજૂર બિસ્કિટ અને લાડવાનો નાસ્તો બાકી રહી ગયો છે, તો એ પણ જલ્દી આજ કિચનને નીકળી જવાનું છે. અને ગાયું જો આપણી ગંગા ઉમા ઓગાળવા મળી છે, કારણ કે એને નીરાઈ જાય, પવાઈ જાય, પછી એનો ટાઈમ હોય ઓગાળવાનો અને શાંતિથી બેહવાનો, તો કેટલી મસ્ત ઓગાળે છે. પછી કિશનને નાસ્તો ભરતી હતી, તો કિશનને ના પાડી મેં નથી રાખવા ઘરે, તો પણ કિશને જેની શુભમ હાટું થોડાક લાડુ અને ખજૂર બિસ્કીટ જાય રાખી મૂક્યા કે એમને દેજો એમ, કારણ કે એ ઘરે નતા, નિશાળે ગયા હતા. સવારે કપડાં ધોયા અને પછી ઘડી કંઈ ટાઈમ નથી મળ્યો, કારણ કે કિશનનો નાસ્તો અડધો તો બનાવેલો જ હતો, પણ થોડોક બનાવવાનો હતો, તો નાસ્તો બનાવ્યો, બધું એનું પેક કર્યું, અને કિશનભાઈ જાય છે. હવે પરીક્ષા દેવાનો વારો છે, પરીક્ષા આવશે એટલે એ પણ બધી તૈયારી કરવાની છે, એટલે આજ નીકળી જાય છે કિશન, અને એને કાકા મૂકવા જાય છે. ફોન કરજો કિશન, કોઈ એટલે થઈ ગયું છે, અને કિશનને કાકા મૂકવા ગયા છે. પૂર્વા જાગે છે તો બા એને ઇસ્કા નાખે છે, અને યશ્વીને તાવ થોડોક આવી ગયો તો માથું દુખતું એટલે હોઈ ગઈ છે, તો અત્યારે જેની શુભમ યશ્વી કોઈ છે નહીં, તો ત્રણ દિવસ તા કેરી પડી, મોઢામાં પાણી આવતું હતું, ક્યારે બનાવું, તો ચટણી બનાવી છે, તો જેની પપ્પા ત્યાં લગભગ આવી જાય તો એ પણ ખાય, હું પણ ખાય, બાને પણ મજા નથી એટલે કોઈ નહીં ખાય, તો હું જલ્દી ફટાફટ એ આવી પહેલાં બનાવી રાખું, નકર એ હોય ને તો એક જ કેરી છે એમાંથી આપણા ભાગમાં એનો હોય એમ કહે કે તને માથું દુખશે, તારે નથી ખાવી, હું ખાઈ જાઉં, તો એ આવી પહેલાં બનાવી નાખું, મારા ભાગની થોડીક ખાઈ લઉં, થોડીક એના ભાગની રાખું. ચટણી તો બનાવવાની નથી, ખાલી કાચી કેરી ખાવાની છે, નિમક અને જેને પપ્પા આવી ગયા છે, નવાઈને દેવા જઈએ, કિશનને બસમાં બેસાડી મૂકીએ, એવા તો એ સાક છે કે એ બની. એટલે તો મને તાવ આવ્યો. કેવી લાગે? આવણો બનાવવા મળ્યા એમ. આપણે 4 વાગે લીધી હતી, એક પાન તો પેલા હોરી નાખ્યું, પછી પાછું માલનું કામ કરી નાખ્યું, ગાયું બે ધોઈ નીરાઈ ગયું છે હવે, તો પછી એક પાંદડું બાકી રહી ગયું હતું, તો પાંદડું નાળીએ ગયા લટકતું હતું, નીકળતું નહોતું આયા ને, પછી અડધું પાને કાપીને બાપા કે રેવા જેવું છે ને, આ તો પૂરો હાવણા કરવા જ છે, મસ્તી નો થઈ ગયો છે, એ ખાવાનો, અને આ પણ નાનો એવો થઈ જાય મસ્ત, એટલે ફળિયું વાળવામાં હું સારું રહી.